હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં આઈ હોપ તમે બધા ખુશખુશાલ હશો. મને ખબર છે બહુ દિવસ થઈ ગયા દેખાણો, એને બહુ ટાઈમ પછી વ્લોગ મૂકું છું, પણ ટાઈમ જ નથી મળતો જરાય. અને માંડ ટાઈમ કાઢીને આવ્યો છું બારે એક વિડીયો બનાવવા. મને બહુ મેસેજ આવતા હતા ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં બી કમેન્ટ આવતી હતી કે હમણાં જાન્યુઆરી ઇન્ટેકમાં બધા આવવાના છે, તો એના માટે વિડીયો બનાવો તમે કે પેકિંગ લિસ્ટ શું લઈ આવું, શું પેકિંગ કરવું કેનેડા માટે. તો મેં એક લિસ્ટ બનાવી છે, એ તમને કહું. આપણે વિડીયો ચાલુ કરીએ. હમણાં કેટલા દિવસ પછી તડકો નીકળ્યો છે આજે, અને બરફ બરફ છે બધી બાજુ. છેલ્લા બે ત્રણ દિવસથી બરફ જ છે. બસ આજે થોડોક ઉઘડો છે એટલે રસ્તા ઉપર થોડું હાલવા જેવું થયું છે, નહીંતર તો રસ્તા ઉપર બહુ સ્લીપરી હોય, બરફ હોય એટલે. તો બસ હવે એકાદી બેન્ચીસ ગોતીને આપણે બેસી અને ચાલુ કરી પેકિંગ લિસ્ટ, શું શું પેકિંગ કરવું તમારે કેનેડા આવવા માટે, સ્ટુડન્ટ્સ માટે, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે. તો ચાલુ કરી હવે. તો હવે આપણે ચાલુ કરી, ક્લોધિંગથી સ્ટાર્ટ કરીએ આપણે. તો ક્લોધિંગમાં તમારે ફોર્મલ લઈ આવવાના બે જોડી, બાકી જો વધારે શોખ હોય તમને તો ચાર પાંચ જોડી લઈ આવજો તમે વધારે ફોર્મલ્સ પહેરતા હોય તો, બાકી બે જોડી ઇનફ છે. અને અંડરગાર્મેન્ટ અંડરવિયર વધારે લેતા આવજો, મિનિમમ 10 તો લેતા જ આવજો અને મેક્સિમમ 15-20 લેતા આવજો, કેમકે અહીંયા બહુ મોંઘી બી છે અને પાછી જરૂર બી બહુ પડે એમ, કેમકે આપણે ઇન્ડિયાની જેમ ના હોય કે નાઈન તરત ધોઈને સૂકવી દીધી એમ. અહીંયા અઠવાડિયે બે અઠવાડિયે જ્યારે લોન્ડ્રી થાય ત્યારે જ ભેગી બધે બધી અંડરવિયર અંડરગાર્મેન્ટ બધી ભેગી ધોવાય, એટલે એ પ્રમાણે તમે લેતા આવજો 10-15 એમ મિનિમમ. બાકી થર્મલ વિયર બે પેર, અંદરના જે ઇનર આવે થર્મલ ઇનર થર્મલ વિયર માટે, એ સારી કંપનીના લઈ આવજો, બે જોડી મિનિમમ એમ, એટલા તો લેતા આવજો. સ્વેટર તમારી પાસે હોય ઇન્ડિયામાં, હુડી ટાઈપ કે સ્વેટર ટાઈપ કે, તો એ લેતા આવજો, બાકી અહીંયા આવીને લઈ લેજો. અને છત્રી જો જગ્યા હોય, સામાન જો વધી ના જતો હોય તો છત્રી લઈ લેજો એક. અને સ્કાર્ફ મફલર એ બી બે લઈ લેજો એમ. બાકી હેન્ડ ટોવેલ નેપકિન આપણે કહીએ, હું બે લઈ આવ્યો તો ઇનફ છે, વધારે વાંધો નથી. બાકી નાવાના ટુવાલ બે, એ તો જોશે જ તે બે. બાકી નાઇટવેર, નાઇટ ડ્રેસમાં તમને જે પહેરતા હોય, શોર્ટ કે ટ્રેક કે એવું જે પહેરતા હોય, બે ત્રણ જોડી ત્રણ ચાર જોડી લેતા આવજો બરાબર. અને પેન્ટ 6-7 પેન્ટ લેતા આવજો મિનિમમ, 6-7 એમ, બાકી મેક્સિમમ તમે જેટલા જઈ શકો એટલા 6-7 પેન્ટ તો લેતા જ આવજો, કેમકે અહીંયા અઠવાડિયે બે અઠવાડિયે લોન્ડ્રી થાય અને રોજ અલગ અલગ કપડાં પહેરીએ આપણે, તો બી 6-7 પેન્ટ તો મિનિમમ જોઈએ જ. પછી ટી શર્ટ 10, મિનિમમ 10 ટી શર્ટ, કેમકે અહીંયા શર્ટ ના પહેરે, લોકો બી ના પહેરે ને તમે બી અહીંયા આવીને નહીં પહેરો શર્ટ, ભલે તમે ઇન્ડિયામાં પહેરતા હોય, કેમકે માથે સ્વેટર કે જેકેટ કે પહેરવાની હોય તો અંદર શર્ટ પહેરવાની ના મજા આવે, ટી શર્ટ જ પહેરે વધારે પડતા લોકો, એટલે ટી શર્ટ 10 લેતા આવજો. બાકી છે શર્ટ 3-4 લેતા આવજો, વધારે તમને જો બહુ પહેરવાનું મન થતું હોય તો વધારે લેતા આવજો, બાકી 3-4 તો ઇનફ એમ, મોર દેન ઇનફ છે. શોર્ટ્સ 3-4 શોર્ટ્સ લેતા આવજો ઘરમાં પહેરવા માટે. બાકી ગ્લોવ્સ, હેન્ડ ગ્લોવ્સ લેતા આવજો બે જોડી સારા એવા એમ. બાકી શૂઝ હું તો એક જ જોડી લઈ આવ્યો હતો, કેમકે જગ્યા નથી મારા બેગમાં. બાકી તમે બે જોડી મિનિમમ લઈ આવજો, અહીંયા આવીને મેં પછી તરત લઈ લીધા હતા એક જોડી, એટલે બે જોડી શૂઝ તો મિનિમમ લઈ આવજો, કેમકે બારે બધા શૂઝ પહેરીને જ જવાનું હોય બધી જગ્યાએ, ખાલી ઘરમાં જ ચંપલ પહેરવાના હોય, બાકી બારે તો આપણે ઇન્ડિયામાં સેન્ડલ પહેરીને રખડતા બારે એમ નહીં, કેમકે અહીંયા ઠંડી પડે વધારે એટલે શૂઝ જ પહેરવા પડે. સોક્સ, ફૂલ સોક્સ, હાફ સોક્સ, પછી સાવ શોર્ટ સોક્સ બધા લેતા આવજો. અને એમાંય તે જે હાફ સોક્સ જે આપણે પહેરીએ એન્કલ સુધીના એ વધારે લેતા આવજો, કેમકે એની જરૂર વધારે પડે અહીંયા. ઇન્ડોર સ્લીપર્સ એક બે જોડી લેતા આવજો ઘરમાં પહેરવા માટે, બેડશીટ બે મિનિમમ બરાબર, બ્લેન્કેટ જો જગ્યા હોય તો લેતા આવજો, કેમકે અહીંયા પછી મોંઘું પડે, $40 ને એમ આવે છે, એટલે જો બ્લેન્કેટ જગ્યા હોય તો ભૂલતા જ નહીં, લઈ જ લેજો બરાબર. ટ્રેડિશનલ ડ્રેસ તમે વ્લોગ જોયા હશે ગરબાના મારા, એટલે ના જોયો હોય તો જોઈ લેજો, આપણી ચેનલમાં છે જ છે ગરબા વ્લોગ ઇન બ્રેમ્પ્ટન કેનેડા, બહુ મસ્ત વ્લોગ બનાવ્યો છે, જોઈ આવજો. એટલે ટ્રેડિશનલ ડ્રેસ
લઈ આવજો આવી રીતે પહેરવા માટે, કંઈક ટ્રેડિશનલ ફંક્શન હોય કે ત્યારે પહેરવા માટે ગરબા ટાઈમે પહેરવા થાય એમ. પછી આવે લગેજ, લેપટોપ બેગ એક સારું કંપનીનું લઈ લેજો, એક લેપટોપ બેગ અને વોલેટ અને હેન્ડબેગ. હેન્ડબેગ એક લઈ જ લેજો, કેમ કે તમે જ્યારે આવશો ત્યારે ફ્લાઇટમાં ત્યારે ઘડીએ ઘડીએ લેપટોપ બેગમાંથી ડોક્યુમેન્ટ કાઢવાનો ટાઈમ નહીં હોય તમારી પાસે, તો એક હેન્ડબેગ લઈ લેજો ભેગું, કે જે ગળામાં ટીંગાડેલું રહે, જે બી ડોક્યુમેન્ટ માગે તમે તરત આપી શકો એમ, એમાં બધા ડોક્યુમેન્ટ સમાઈ જાય એવડું લેજો એમ હેન્ડબેગ. પછી આવે એસેસરીઝ, એસેસરીઝમાં છે કેપ્સ, એટલે આપણે ટોપી પહેરીએ આ નહીં, આ તો વિન્ટર ટોપી છે, એ બી લઈ લેજો એક બે, અને સાદી કેપ તમે જો પહેરવાનો શોખ રાખતા હોય તો બે ત્રણ એ બી લઈ લેજો અહીંયા. બાકી બેલ્ટ બે ત્રણ લઈ જ લેજો, વોચ, સનગ્લાસીસ એક બે લઈ લેજો. હું લઈને આવ્યો છું, હજી સુધી યુઝ નથી થયા, પણ ફ્યુચરમાં સમરમાં યુઝ થાય તો મને ખબર નથી, પણ એક બે જોડી લઈ લેજો એમ. અને સ્પેક્ટેકલ્સ જો ચશ્મા હોય નંબરવાળા તમને તો 3-4 મિનિમમ, કેમ કે અહીંયા મોંઘું બી બહુ પડે અને મળતા બી નથી એમ. બાકી બહુ મોંઘા પડે એમ ચશ્મા નંબરવાળા, એટલે 3-4 જોડી તો મિનિમમ ભૂલ્યા વગર એમ, ખાસ કરીને પહેલાં એ જ નાખી દેજો. પછી આવે ટોયલેટરીઝ, સોપ બોક્સ, સાબુદાની, બે સાબુદાની લઈ લેજો મિનિમમ. હેન્ડ સેનિટાઇઝર એક બોટલ ઇનફ છે એમ હેન્ડ સેનિટાઇઝરનું. બાકી હેન્ડવોશ એક બોટલ ઇનફ છે. હેર ઓઇલ એક બોટલ, મીડિયમ સાઇઝની એક બોટલ હેર ઓઇલ લઈ લેજો. શેમ્પૂ એક બોટલ લઈ લેજો, વધારે ના લઈ આવતા, કેમ કે અહીંયા મળે જ છે બધા એમ, ડવ છે, પેન્ટીન છે, લોરિયલ પેરિસ છે, બધા એમ મળે જ છે, વધારે પડતી બધી બ્રાન્ડ તમને અહીંયા મળી જ જશે. તો શેમ્પૂની એક બોટલ લઈ લેજો મીડિયમ સાઇઝની. ટૂથપેસ્ટ અને બ્રશ બહુ વધારે થોકડો ભેગો કરી ના આવતા, અહીંયા બધી કંપની બ્રાન્ડ તમને મળી જ જશે મેક્સિમમ. પતંજલિ હોત અહીંયા અમારા બ્રેમ્પ્ટનમાં તો મળે છે, એટલે બધા સિટીમાં અને બધા પ્રોવિન્સમાં તો નહીં મળે, બટ કોલગેટ ને એવી બધી બ્રાન્ડ તમને મળી જશે એમ, એટલે બહુ વધારે ભેગું કરીને ન આવતા, કેમકે સામાન બી એટલો નહીં સમાય તમારે. 23-23 કિલોની બે કે ત્રણ બેગ હશે, પણ તમને લાગે કે 23-23 કિલોની, 3-3, 4-4 કિલોની તો બેગ જ હોય, એટલે સામાન વધારે તમને લાગશે પહેલાં કે આટલી મોટી મોટી બેગ ઉમર આપણે બધું સંભાળી દેશું, પણ બધું સમાશે નહીં, તો બી તમે લીધેલું પડ્યું રહેશે ઘરે એમ, કેમકે મારે થયું છે એટલે કહું છું. હા, બાકી ટૂથપેસ્ટ અને બ્રશ થઈ ગયો, ડિયોડરન્ટ એક બે લઈ લેજો, સ્પ્રે, બોડી સ્પ્રે, સોપ, સોપ નહીં વધારે ના લઈ આવતા, એક બાંધો લઈ આવજો 4 કે 5, બાકી અહીંયા તમને મળી જશે એમ. કોલ્ડ ક્રીમ, કોલ્ડ ક્રીમ ના ભૂલતા, એ લઈ લેજો. બાકી બોડી લોશન છે એ ના ભૂલતા, એક મીડિયમ સાઇઝની બોટલ લઈ આવવાની એમ, બહુ વધારે નથી ભેગું કરવાનું આપણે. લીપ બામ એક લઈ લેજો, નેલ કટર એક બે લઈ લેજો, શું કહે, નેલ કટર, કોમ્બ, દાંતિયા બે ત્રણ લઈ લેજો, કેમ કે અહીંયા મોંઘા પડે થોડા, તમને જે જે ફાવતા હોય તો બે ત્રણ લઈ લેજો. રેઝર બીએડ કરવા માટે, ટ્રીમર લઈ લેજો, અહીંયા સારું મળી જાય છે, પણ હવે ઇન્ડિયાથી જો પડ્યું હોય તો લેતા આવજો, નવો ખર્ચો ના કરતા, બાકી અહીંયા આવીને લઈ લેજો એમ. કપડાં ધોવાનો સાબુ અને બ્રશ એ ના ભૂલતા, એ લઈ લેજો. પછી સ્ટેશનરી કહીએ આપણે તો નોટબુક, જો તમારે આમ બહુ હેબિટ હોય એમ, આદત હોય નોટ્સ બનાવવાની, તો વધારે બુકો લઈ આવજો, ભણવાની ઈચ્છા બહુ વધારે હોય તો. અને બાકી 2-3 બુક ઇનફ છે તમારે, કેમ કે અહીંયા બધું કામ લેપટોપમાં જ થાય, એટલે જરૂર પડશે નહીં વધારે તમારે નોટબુકની, પણ આ નોટ્સ બનાવવાની આદત હોય, ભણવાની બહુ ઈચ્છા હોય, નોટ્સ બનાવવાની આદત હોય તમને પહેલેથી નથી, તો લઈ આવજો 4-5 મિનિમમ એમ, બાકી તમે મેક્સિમમ ગમે ત્યાં સુધી જઈ શકો. ગ્લ્યુ લઈ લેજો, ઇરેઝર લઈ લેજો 2-3, સેલો ટેપ લઈ લેજો 2-3, અને બાકી પેન તો 5-6 લઈ લેજો એમ, બાકી આપણી ખબર છે આદત ખોવાઈ જાય ઘડીએ ઘડીએ, એટલે બારે પછી લેવા ન જાવ, એટલે 5-6 પેન લઈ લેજો. સીઝર, 2 સીઝર લઈ લેજો, સ્ટેપલર અને પિન એ બી લઈ લેજો, એ ના ભૂલતા. પેન્સિલ, પછી આવે ઇલેક્ટ્રિકલ પર આવીએ આપણે. ઇલેક્ટ્રિકલમાં ફોન એક તો, જો ફોન નવો લેવાનું વિચારતા હોય, ઇન્ડિયાથી લઈને આવવાનું વિચારતા હોય તો ના લેતા, અહીંયા આવીને લેજો, અહીંયા સારી સારી ડીલ તમને મળી જશે સારા ફોનમાં, એ તો તમને ખબર જ હશે કેનેડાની. બાકી નવો ઇન્ડિયાથી લઈને ના આવતા, અહીંથી નવો લઈ લેજો. લેપટોપની બી સેમ છે, જો ઇન્ડિયાથી નવું લેવાનું વિચારતા હોય તો ન લેતા, અહીંયા બહુ વધારે સસ્તું પડશે ઇન્ડિયા કરતાં એમ ખાસું, અને સારી ડીલ બી મળી જશે, અને સારી કંપનીનું તમને સારું એવું લેપટોપ મળી જશે અહીંયાથી એમ, ઇન્ડિયાથી લઈને ન આવતા ખાસ.
બાકી માઉસ એક લઈ લેજો, ચાર્જર લઈ લેજો, ભૂલતા નહીં એમ, ચાર્જર તો ખાસ એમ. ટ્રાવેલ એડેપ્ટર બે, મિનિમમ બે લઈ લેજો સારી કંપનીના એમ, કેમ કે અહીંયા રોજે રોજ એ જ વાપરવાના થશે. કેમ કે અહીંયાનો પ્લગ અને ઇન્ડિયાના પ્લગ અલગ હોય, એટલે યુનિવર્સલ ટ્રાવેલ એડેપ્ટર ભૂલતા જ નહીં, બે મિનિમમ. અને એક તો હેન્ડબેગમાં જ રાખજો તમારી જ્યારે આવો ત્યારે. સ્પાઇક બુસ્ટર, એક્સટેન્શન બોર્ડ એ બી ના ભૂલતા, એ બી લઈ લેજો. એક પાવર બેંક છે, એક બે પાવર બેંક લઈ, હું બે પાવર બેંક લાવ્યો હતો, વધારે યુઝ તો નથી થતી, પણ મિનિમમ એક તો જોશે જ તેમ, કેમકે તમારે બારે પછી જ્યારે જોબ ઉપર જશો ત્યારે કામ આવે એમ. કેમકે ફોન ડેડ ના થવો જોઈએ અહીંયા, કેમકે બધું આપણે અહીંયા મેપના આધાર ઉપર જ હાલતા હોય, બધા ગૂગલ મેપ ઉપર જ તે બસીસ ને બધું, મેપ્સ ને બધું, રસ્તાઓ ને બધું આપણને યાદ ન રહે, હજી નવી નવી કન્ટ્રી છે એટલે. બાકી એટલે એક ભેગી રાખવાની જ તે પાવર બેંક મિનિમમ એમ, ફૂલ ચાર્જ હોવી જોઈએ, હંમેશા બેગમાં રાખવાની જ તે. બાકી છે યુએસબી હાર્ડ ડ્રાઈવ, જો પડી હોય તો લેતા આવજો, ભૂલતા નહીં. બાકી નવી લાવવાની ઈચ્છા જરૂર નથી કાંઈ એવી બધી ખાસી, રૂપિયા વધારે પડ્યા હોય તો લઈ આવજો એમ. હેડફોન્સ બે મિનિમમ લઈ લેજો. હવે આપણે કિચન પર આવીએ. કુકર એક લઈ લેજો મીડિયમ સાઇઝનું, વોટર બોટલ લઈ લેજો એક, ચમચા બે ત્રણ જાતના લઈ લેજો, અને બેલણ ને પાટલો રોટલી કરવા માટે જો તમે બનાવવાના હોય તો એમ, લંચ બોક્સ, નકર અહીંયા આવીને શીખી જ જશો એમ તો. બાકી અહીંયા રેડીમેડ રોટલી મળે છે, પણ એમાં બહુ ખાસ મજા નહીં, એટલે અમે તો ઘરે જ બનાવીએ બધું, અમે રેડીમેડ લઈ આવતા નથી. બાકી અમારા ફ્રેન્ડ જે બીજા રૂમવાળા છે એ રેડીમેડ રોટલી લઈ આવે છે, એમાં કશું નહીં, ખાલી બસ તવા ઉપર રાખી ગરમ કરી એટલે રોટલી તૈયાર, બીજું કશું ના હોય એમાં. એક લંચ બોક્સ લઈ લેજો માઇક્રોવેવવાળો, ભૂલતા નહીં, કેમકે તમે જ્યારે જોબ પર જશો ત્યાં બધી જગ્યાએ માઇક્રોવેવ હોય જ છે, એટલે બસ આપણું ખાવાનું ગરમ કરીને ખાઈ લેવાનું, એટલે લંચ બોક્સ લ્યો તો ખાસ કરીને જોજો કે માઇક્રોવેવ કમ્પેટેબલ હોય એમ એમ, બરાબર. પ્લેટ, એક બાઉલ અને પીલર લઈ લેજો છોલવાનું, બરાબર. પછી ફ્રાઈંગ પેન લઈ લેજો એક, સ્પૂન અને ફોક્સ ના ભૂલતા, નાઇફ, મગ તમારો, બરાબર. અને આ બધું કિચનનું મેક શ્યોર કે છે ને, આ બધું આમ નોન સ્ટિક હોવું જોઈએ, બને ત્યાં સુધી નોન સ્ટિક, બાકી ચાલે. અને ઇન્ડક્શનનું જ લાવવાનું, કેમકે વધારે પડતી જગ્યાએ અહીંયા ઇલેક્ટ્રિક ઇન્ડક્શન જ છે, બાકી ગેસ સ્ટોવ બહુ ઓછા છે એમ. તો ખાસ સમ ખાસ ધ્યાન રાખવાનું કે ઇન્ડક્શનનું જ બધું તમે વાસણ લઈ આવો એમ. હવે આપણે મસાલા અને ખાવાના પર આવીએ. તો એમાં છે ઇન્ડિયન કિચન, તો એમાં છે સોલ્ટ, સોલ્ટ એમ લઈ આવજો મીડિયમ સાઇઝનું, બાકી અહીંયા મળી જશે તમને. રેડ ચીલી એ બી ના ભૂલતા, ઓલી જે આપણે સૂકેલી રેડ ચીલી આપણે નાખીએ વઘારમાં એ ભૂલતા જ નહીં, કેમકે અહીંયામાં બહુ દમ હોતો નથી, એટલે ખાસ કરીને એ ના ભૂલતા. ટર્મરિક પાવડર, બધા મસાલા જે હું કહીશ એ ખાસા એવા તમે વધારે લઈ આવજો, કેમકે અહીંયા મસાલામાં કશો જ ટેસ્ટ હોતો નથી એટલો બધો, ગમે એટલો આપણે નાખીએ તો એટલો બધો ટેસ્ટ ના આવે જેટલો ઇન્ડિયાનો આવે એમ. એટલે મસાલા હું જેટલા કહું એટલા તમે જેટલા લઈ આવી શકો એટલા લઈ આવજો એમ. બાકી ફરક હોય છે, કેમકે અમુકને એર ઇન્ડિયાની ટિકિટ હોય તો સ્ટુડન્ટ ઉપર, તો એને 3-23 કિલોના બે ગેલા હોય છે તો એ પ્રમાણે લઈ આવી શકે. બાકી અમુકને બે જેલા હોય છે તો એ પ્રમાણે લઈ આવી શકે. અમુકને 30 કેજી જેલા હોય તો એ પ્રમાણે લઈ આવી શકે. એટલે હું આ બધું કહું છું તો તમારી કમ્ફર્ટેબિલિટી પ્રમાણે તમે લઈ આવજો, કેટલું તમે લઈ આવી શકો છો એ પ્રમાણે. બાકી હું અમુક વસ્તુ કહીશ કે આ જેટલી લઈ આવી શકો એટલી લઈ આવજો, જેમ કે મસાલા છે એ તમે જેટલા લઈ આવી શકો જેટલા લઈ આવી શકો એટલા લઈ આવજો, ભૂલતા નહીં, બરાબર. જેમ કે મસાલામાં છે ગરમ મસાલો છે, ચાટ મસાલો છે, ધનિયા પાવડર છે, જીરા છે, બરાબર. આ બધા એમ બહુ વધારે લઈ આવજો. જીરા છે, બ્લેક પેપર છે, રાઈ, પછી જિંજર ગાર્લિક પેસ્ટ લઈ આવજો એક, બાકી અહીંયા મળી જશે તમને. બાકી ટી છે, કોફી છે, એ લઈ આવજો તમને જે ભાવતી હોય તે. પછી બાદિયા ના ભૂલતા, કેમકે અહીંયા ના મજા આવે. પછી છે લાલ મરચા સૂકેલા, એ તો મેં તમને કીધું, રેડ ચીલી, તમામ પત્ર એ બી ના ભૂલતા, એ બી તમે જેટલા લઈ આવી શકો એટલા લઈ આવજો. પછી ગૈણી, ટોપિયા, તમને જે જે ફાવતા હોય જેટલા લઈ આવજો એટલા લઈ આવજો, ટોપિયા અને ગૈણી. બસ હવે એમ તો ઓલમોસ્ટ બધું પતી ગયું છે, તો હવે આપણે એસેન્શિયલ્સ પર આવીએ. એસેન્શિયલ્સમાં છે પાસપોર્ટ અને ફ્લાઇટ ટિકિટ, આ બધા ડોક્યુમેન્ટ છે જે તમારે હેન્ડબેગમાં રાખવાના છે એમ, એનું કહું છું તમને. અને મને ખબર છે ત્યાં સુધી, બાકી તમે આટલા તો લઈ આવવાના થશે જ તે તમારે, બાકી છે ને એક્સ્ટ્રા જે લઈ આવવાના હોય યુનિવર્સિટીના બધા ડોક્યુમેન્ટ એ તમે તમારા એજન્ટને પૂછી જોજો, એને બધી ખબર હશે. અને બાકી જો તમે જાતે ફોર્મ ભર્યું હોય તો તમે યુનિવર્સિટીને મેલ કરીને પૂછી શકો છો, એ તમને કહી દેશે બધા કયા કયા ડોક્યુમેન્ટ લઈ આવવાના.
ટ્રાવેલ સપોર્ટ લેટર ને એવા બધા હોય છે, પાસપોર્ટ છે, ફ્લાઇટ ટિકિટ છે, કેશ કેશ ના ભૂલતા લઈ આવજો. મિનિમમ 700 કેડ લઈ આવજો. હું તો 700 કેડ લઈ આવ્યો હતો અને બાકી હું ઇન્ડાયરેક્ટ રૂટથી આવ્યો હતો, તો 100 યુરો લીધા હતા મેં અને 700 કેનેડિયન ડોલર લીધા હતા, એટલે મારે ઇનફ થઈ ગયું હતું એમ. વધ્યા હતા બહુ, પણ 700 હોય તો ભેગા કામ આવે એમ. એટલે મિનિમમ 700 કેનેડિયન ડોલર અને બાકી ઇન્ડાયરેક્ટ રૂટથી આવતા હોય તો એ પ્રમાણે તમે જોઈ લેજો. ઇન્સ્યોરન્સ અને કેશ લઈ આવો, એનું બિલ હોવું જોઈએ ભેગું એમ, કેમ કે ક્યારેક ક્યારેક માગે છે બિલ, એટલે ના કે પછી તમે ફસાઈ જશો. એટલે બિલ ભેગું રાખજો. પછી ઇન્સ્યોરન્સ, ઓલ યુનિવર્સિટી અને કોલેજ ડોક્યુમેન્ટ્સ ભેગા હોવા જોઈએ, ડિગ્રી સર્ટિફિકેટ, ટ્રાન્સક્રિપ્ટ, ઓલ ડોક્યુમેન્ટની ઝેરોક્સ કોપીઝ હોવી જોઈએ ભેગી, અને ફોટોગ્રાફ્સ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ હોવા જોઈએ, અને ડ્રાઇવિંગ લાઇસન્સ ના ભૂલતા. અને જો ડીએલ એક્સ્ટ્રેક્ટ કઢાવી શકો 2-3 વર્ષનો તો એ ના ભૂલતા, કેમ કે એ કરાવશો તો તમે અહીંયા ડાયરેક્ટ આ G2 જીવન સ્કીપ કરી શકશો એમ, ડાયરેક્ટ G2 આપી શકો તમે એમ. એટલે ડીએલ એક્સ્ટ્રેક્ટ કાઢી શકતા હોય તો એ કાઢી લેજો. બસ લિસ્ટ પૂરું થઈ ગયું છે હવે. અને બાકી મેં PDFમાં મેડિસિન્સ બી આપી છે, અલગ અલગ નામ આપ્યા છે, તમે ડૉક્ટરને પૂછીને તમે લઈ લેજો. અને જે બી મેડિસિન લ્યો તમે એનું પ્રિસ્ક્રિપ્શન લખાવી લેજો ડૉક્ટર પાસેથી, કોઈ ઓળખીતા ડૉક્ટર પાસેથી, કેમ કે અહીંયા જો એરપોર્ટ પર જાઓ તો દેખાઈ જશે તો તમને પછી માગશે પ્રિસ્ક્રિપ્શન એમ, અને એના વગર તમને નહીં લઈ જવા દે. અને અહીંયા દવા મોંઘી બી પડે છે, અને નાની નાની વસ્તુમાં તમારે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લેવા જવી અને એ દવા લખી દે અને પછી મેડિકલમાં જઈને લેવા જવી, એના કરતાં તમે આ જે સિમ્પલ હોય કોલ્ડ ને ફીવર ને બોડી પેઇન ને થ્રોટ ઇન્ફેક્શન ને એ બધું થોડું થોડું હોય છે, પેટમાં દુખવાનું, માથે દુખવાનું, શરદી ને ઉધરસ ને આપણે પહેલાં પહેલાં આવીએ એટલે થાય, એટલે એ ભૂલતા નહીં દવા લઈ આવવાનું એમ, કેમ કે અહીંયા પછી મળવી મુશ્કેલ થઈ જશે તમારે એમ, કેમ કે ડૉક્ટર પાસે અપોઇન્ટમેન્ટ લેવાનો અને ડૉક્ટર પાસે જવાનો અને ટાઈમ બી નહીં હોય તમને, અને પછી તમે ઘરે જ રહેવું પડશે અને અહીંયા બીમાર નહીં થવાનું, મેં તમને આગલા વિડીયોમાં કીધું જ છે, કેમ કે બીમાર થઈએ એટલે 1-2 દિવસ ઘરે તો બેસવાનું જ તે, કોઈ સંભાળ લેવાવાળું ન હોય એ તે, ખાવાનું જાતે જ બનાવવાનું ઘરે બેસીને, અને આપણે જે 1-2 દિવસની જોબે જતા હોઈએ એ બી બંધ થઈ જાય, એટલે રૂપિયા બી આવવાના બંધ થઈ જાય, એટલે અહીંયા તો આપણે રૂપિયા બી કમાવા પડે, ફીસ ભેગી કરવાની છે, એટલે બીમાર નહીં થવાનું. એટલે જે મેં તમને અહીંયા લખી દીધી છે એ મેડિસિન્સ લઈ આવજો, બાકી ડૉક્ટરને તમને કહેજો, ડૉક્ટર લખી દેશે કોલ્ડની ને ફીવરની ને માથું દુખવાની ને શરદી ને ઉધરસની ને કફની ને થોડી થોડી લેતા આવજો, પ્રિસ્ક્રિપ્શન લખાવવા વગર તો લેતા જ નહીં, લખાવી જ લેજો. એટલે અહીંયા લખેલી છે મેં અમુક PDFમાં, એ હું તમને PDF મારે આખી બનાવવી પડશે, પછી હું એકાદા અઠવાડિયા કે 4-5 દિવસ પછી હું ડિસ્ક્રિપ્શનમાં PDF બી આપી દઈશ તમને. પાછો બરફ વધી ગયો છે અને મેં ઓલમોસ્ટ બધું કવર કરી લીધું છે આઈ હોપ સો, અને તમને બહુ કામનો લાગ્યો હશે વિડીયો આઈ હોપ સો. સો આની PDF હું બનાવી અને 5-10 દિવસમાં હું અંદર મૂકી દઈશ પાછી. અને પવન બી વધી ગયો છે અને બરફ બી વધી ગયો છે, બરફ પડવા માંડ્યો છે, દેખાય છે તમને વિડીયોમાં, જો 5-10 દિવસમાં હું PDF મૂકી દઈશ. હવે આ વિડીયોને પૂરો કરી, આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે, તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો, કાંઈ સજેશન હોય તો નીચે કમેન્ટમાં કહેજો, અને જો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે મને ફોલો કરી શકો છો, અને મારા બીજા આગલા બ્લોગ બી જોજો, તમને મજા આવશે કેનેડાના. તો મળીએ પછીના બ્લોગમાં, ત્યાં સુધી ટાટા બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.